नमस्कार विद्यार्थी मित्रों, बंसीधर विद्यालय अने चाणक्य एजुकेशन यूट्यूब चैनल में आप सौनु स्वागत है। आज आपणो विषय छे गणित धोरण 7 प्रकरण 2 अपूर्णांक अने दशांश संख्याओ। तो आज आपणो टॉपिक छे दशांश संख्याओना भागाकार। आपणे दशांश संख्याओना भागाकार शीखवाना छे। भागाकार आपणे आवडे छे, पण आ केवी संख्या? दशांश के पॉइंट वाली संख्या। अपूर्णांक संख्याना भागाकार शीखी गया, अपूर्णांक संख्याना भागाकार आवडे एटले आपणे दशांश संख्याना आवडे छे। केवी रीते? तो जो पहला दाखलो 25.5 ना छेद में 0.5, तो अंश ने छेद में आयो एनो मतलब कि भागाकार छे। एनो भागाकार करवानो होय तो आपणे भागाकार स्वरूप में फेरवी नाखी 25.5 भागाकार निशाने मूकी दई 0.5। ज्यारे अंश ने छेद में आवे त्यारे आपणे आ करवानो। त्यारबाद पॉइंट ने दूर करवानो। शुं करवानुं? पॉइंट ने दूर। पॉइंट ने दूर करता आपणे शीखी गया छे। हवे पॉइंट पछी केटला अंक छे? एक ज अंक छे, एटले 255/10। જેટલા અંક હોય એટલા નીચે શૂન્ય આવવા જોઈએ। એક અંક છે તો નીચે એક શૂન્ય, એટલે કે 10 ભાગાકારના ભાગાકાર હે 0.5। પોઈન્ટ પછી કેટલા અંક છે? એક, તો આપણે શું મૂકશે? 5/10। પોઈન્ટ દૂર થઈ ગયા। હવે આપણે વ્યસ્ત સંખ્યા શીખાય। શું શીખાતી? વ્યસ્ત સંખ્યા। ક્યારે વ્યસ્ત સંખ્યા કરવાની હોય? જ્યારે ભાગાકાર હોય ત્યારે। ભાગાકાર હોય એના પછીની જે સંખ્યા હોય એને વ્યસ્ત કરે એટલે ભાગાકારનું શું થઈ જાય? ગુણાકાર। તો જે ભાગાકારની નિશાની પછીની સંખ્યા એને વ્યસ્ત કરવાની, વ્યસ્ત એટલે સંખ્યાને ઉલટી કરી નાખવાની, છેદની જગ્યાએ અંશ આવી અંશની જગ્યાએ છેદ। તો 255/255/10 ભાગાકારનો શું કરવાનો? ગુણાકાર। ભાગાકારનો ગુણાકાર કરો એટલે એના પછીનું પદ શું થઈ જાય? વ્યસ્ત, એટલે શું થઈ જાય? 10/5। હવે ઉપર નીચે ઉડી જશે, 10 ઉડી ગયા। અહીં કેટલા વીધા? 255, અહીં કેટલા વીધા? 5। તો 255 છે, 5 વડે ઉડે છે, હા, તો આપણે ભાગાકાર કરીને જોઈ લેવાનું। 255 ભાંગ્યા કેટલા કરવાના આપણે? 5। તો ભાગાકાર આપણે આવડવા જોઈએ। તો આપણે બે સંખ્યા પહેલી લેશી, 25 પચીસમાંથી 25 જાય તો 0, ઉપરથી ઉતાર્યા 5, 5 1 5, 5 5 જાય તો 0, ચાલો નીચે શૂન્ય આવી ગયો, આપણો જવાબ કેટલો આવ્યો? 51। તો 51/255 એટલે અહીંયા 51, તો આપણો જવાબ કેટલો આવે? 51 આપણો જવાબ છે। બીજો દાખલો જોઈએ આપણે। આ દાખલો પણ એવી જ રીતે કરશે, ચાલો આમાં સીધા આપ્યું નથી તો આપણે સીધી ગણતરી કરશે, પોઈન્ટ દૂર કરી નાખવાનો। તો કેટલા વધશે? 225/10, પોઈન્ટ પછી એક અંક છે એટલે છેદમાં 10, બે અંક હોય તો 100, 3 હોય તો 1000। પોઈન્ટ ભાઈ જેટલા અંક હોય તો નીચે એટલા શૂન્ય આવે, આગળ એક મૂકી દેવાનો। ભાગાકાર રાખીએ ત્યારે હવે આનો પોઈન્ટ દૂર કરી તો કેટલા થશે? 15/10, પોઈન્ટ પછી એક અંક છે તો નીચે મૂકા 10। હવે શું કરી? ભાગાકારનો ગુણાકાર કરી એટલે કે એના પછીનું પદ વ્યસ્ત, તો 225/10 ભાગાકારનો ગુણાકાર, તો આનું શું કરશે? 10/15 શું થઈ ગયું? વ્યસ્ત થઈ ગયું। ભાગાકારનો ગુણાકાર કર્યો તો એના પછીનું પદ ઉલટું કરી નાખવાનું, વ્યસ્ત કરી નાખવાનું, તો 10 ઉડી ગયા। હવે અહીંયા ઉપર વહીધા 225, નીચે વહીધા 15, તો એનો ભાગાકાર કરશે 225/15। 15 1 15, 22/15 જાય તો કેટલા વધે? 7, ઉપરથી ઉતાર્યા 5। હવે 15 આગળિયામાં 75 આવે, 15 15 15 50 75, તો 15 50 75, તો 75 માં 75 જાય તો કેટલા વધશે? 0, તો નીચે શૂન્ય આવી ગયા, અહીંયા કેટલા આવી હતા? 15, તો આપણો જવાબ છે 15। 15 × 15 કેટલા થશે? તો કે 225, 15 × 15 કેટલા? 225, તો 225 ઉડી ગયા, તો કેટલા જવાબ આવે? 15। ચાલો આપણે ગણતરી એવી રીતે, બસો ને 3, તો આને આપણે અંશછેદમાં લખી નાખી 20.3 ભાગ્યા 0.7, પોઈન્ટને દૂર કરી નાખી પહેલે, તો કેટલા થશે? 203/10 ભાગાકારના ભાગાકાર, અત્યારે આનો પોઈન્ટ દૂર કરી 7/10। ચાલો હવે ભાગાકારનો શું કરશે? ગુણાકાર એટલે એના પછી પદ થશે વ્યસ્ત, તો 203/10 એમને રાખી ભાગાકારનો ગુણાકાર, ભાગાકારનો ગુણાકાર કર્યો તો આ શું થઈ જાય? વ્યસ્ત, 10/7, 10 ઉડી ગયા। હવે 203 છે, તો 203
ભાંગી આપણે કેટલા કરવાના સાત તો સાત એક સાત દુ ચૌદ સાત તેર એકવીસ તો સાત તેર એકવીસ તો વધી જાય તો આપણે શું લેશું સાત દુ ચૌદ સાત દુ ચૌદ વીસ માંથી ચૌદ જાય તો કેટલા વધશે છ ઉપર ઉતાર્યા ત્રણ નવ સત્તા ત્રેસઠ નવ સત્તા ત્રેસઠ ત્રેસઠ માંથી ત્રેસઠ જાય તો ઝીરો તો અહીં કેટલા આવ્યા ઓગણત્રીસ તો આપણો જવાબ છે ઓગણત્રીસ એટલે કે સાત નવા ઓગણત્રીસ એટલે કે ઓગણત્રીસ સત્તા કેટલા થાય બસો ને ત્રેસઠ ઓગણત્રીસ સત્તા બસો ને ત્રણ તો બસો ત્રણ ઉડી જાય તો કેટલા હોય ત્યાં ઓગણત્રીસ આપણો જવાબ છે ચાલો એના પછી જોઈ પંદર પોઈન્ટ બે ભાગ્યા ઝીરો પોઈન્ટ આઠ હવે પોઈન્ટ એના દૂર કરી નાખી એકસો બાવનના છેદમાં દસ ભાગાકારના ભાગાકાર આઠના છેદમાં દસ ચાલો હવે શું કરીએ આપણે ભાગાકારનો શું કરશે ગુણાકાર એટલે આપણ થશે વ્યસ્ત એકસો બાવનના છેદમાં દસ ભાગાકારનો ગુણાકાર તો દસના છેદમાં કેટલા થશે આઠ દસ દસ ઉડી ગયા દસ દસ ઉડી ગયા હવે કેટલા છે એકસો ને બાવન એકસો બાવન ભાગ્યા કેટલા કરવાના આઠ આઠ એકુ આઠ પંદરમાંથી આઠ જાય તો કેટલા વધશે સાત ઉતાર ઉપરથી ઉતાર્યા બે તો આઠ નવા કેટલા થશે બોતેર નવ અઠા બોતેર બોતેરમાંથી બોતેર જાય તો ઝીરો ઉપર કેટલા વૈધા ઓગણીસ ઉપર ઓગણીસ વૈધા એટલે કે ઓગણીસ અઠા એકસો ને બાવન ઓગણીસ ને આઠ વાર ગુણો કેટલા આવે ઓગણીસ અઠા એકસો ને બાવન આપણો જવાબ કેટલો આવે ઓગણીસ છેલ્લા અહીંયા કેટલા વૈધા ઓગણીસ વૈધા તો એ આપણો જવાબ છે તો એના પછીનો આપણે પોઈન્ટ જોઈ દશાંશ સંખ્યાઓનો દસ સો અને એક હજાર વડે ભાગાકાર આપણે દશાંશ સંખ્યાના દસ સો અને હજાર વડે ગુણાકાર શીખી ગયા હતા હવે આપણે શું શીખવાનું ભાગાકાર જ્યારે દસ હોય સો હોય હજાર હોય એક હોય અને એની પાછળ ગમે એટલા મિનિટ આવે ત્યારે ગુણાકાર કે ભાગાકાર હોય ત્યારે સાવ સહેલી રીત છે સહેલી રીત તમને શીખડાવી હતી કે જ્યારે ગુણાકાર કરવાનો હોય ગુણાકાર કરી ત્યારે પોઈન્ટ હંમેશા ક્યાં ખસે પાછળ જેટલા શૂન્ય હોય એટલા અંક પોઈન્ટ પાછળ ખસે અને જો ભાગાકાર હોય તો પોઈન્ટ આગળ ખસે ગુણાકાર હોય તો જમણી બાજુ ભાગાકાર હોય તો ડાબી બાજુ તો આપણે આનો બે રીતે ભાગાકાર થાય છે તો એટલે આપણે ટૂંકી રીતે એનો ભાગાકાર કરી જેમ કે એકત્રીસ પોઈન્ટ પાંચ ભાગ્યા કેટલા છે દસ કેટલા કેટલા શૂન્ય છે એક એક શૂન્ય છે એટલે કે તો એક અંક આપણે ક્યાં ખસાડવાનો આગળ તો આનો જવાબ થશે એક પોઈન્ટ પંદર પોઈન્ટ અહીંયા હતો તો આપણે અહીંયા પોઈન્ટ લઈ લીધો કેટલા અંક લીધા એક જ એક અંકની આગળ શું કામ તો અહીંયા દસ છે એટલે તો આનો જવાબ આ જ થશે ચાલો આમાં જોઈએ આપણે બસો એકત્રીસ પોઈન્ટ પાંચ ભાગ્યા સો કેટલા શૂન્ય છે એક બે તો ભાગાકાર હોય એટલે પોઈન્ટ આપણે આગળ ખસેડવા એટલે કે ડાબી બાજુ પોઈન્ટ ભાગાકાર હોય એટલે ડાબી બાજુ ગુણાકાર હોય તો જમણી બાજુ કેટલા શૂન્ય છે એક અને બે તો એક ને બે આની આગળ પોઈન્ટ મૂકી દે તો આનો જવાબ થશે બે પોઈન્ટ ત્રણસો ને પંદર તે શીખા હવે આને ગણતરી રીતે જોઈએ આપણે ગણતરી કરીને જોશે આપણો જવાબ સાચો છે કે ખોટો એકત્રીસ પોઈન્ટ પાંચ હવે પોઈન્ટ દૂર કરી છેદમાં કેટલા લાગશે અહીંયા દસ પોઈન્ટ પછી એક અંકથી છેદમાં લઈ ગયા દસ ભાગાકારના ભાગાકાર આનો અહીંયા પોઈન્ટ છે જ નહીં એટલે ભાગાકારનો શું કરી ગુણાકાર કરી ભાગાકારનો કર્યો ગુણાકાર છેદમાં કાંઈ નહીં તો કેટલા હોય એક તો આનું વ્યસ્ત તો શું છે ભાગાકારનો ગુણાકાર કર્યો એટલે આનું વ્યસ્ત થઈ જાય તો એકના છેદમાં દસ શું થયું એકના છેદમાં દસ હવે ત્રણસો પંદર એકુ ત્રણસો ને પંદર દસ દાન સો કેટલા થયા સો તો કેટલા એવા ત્રણસો પંદરના છેદમાં સો હવે કદાચ ત્રણસો પંદર ભાગ્યા સો કરી ત્રણસો ને પંદર ભાગ્યા સો તો આપણે સોનો ઘડિયો આવડવો જોઈએ આવડે આ ત્રણ દસનો આવડે એટલે સોનો એ આવડે તો સો તેરી ત્રણસો ત્રણસોમાંથી ત્રણસો પંદર માંથી ત્રણસો તો કેટલા વધશે પંદર ચાલો અહીંયા સો છે અહીંયા પંદર છે ભાગ હાલે છે ભાગ નથી હાલતો તો આપણે શું કરશું અહીંયા ચડાવ્યો પોઈન્ટ અહીંયા ચડ્યું મીંડું હવે
सौ एकु सौ, सौ एकु सौ, एक सौ पचास वाली सौ गया के लाई था पचास। चलो भाग आले छे नथी आलतो भाग, तो आपणे शुं करशी अहीं चढ़ावशी मींडू। चलो सौ पचास पांच सौ, पांच सौ पांच सौ केटला आव्या त्रण पॉइंट पंदर, तो आपणे जवाब उतरो त्रण पॉइंट पंदर, तो आपणो जवाब आव्यो त्रण पॉइंट पंदर। तो अहीं पण आपणे भागाकार करवानी जरूर नथी, छेदमां सौ छे, छेदमां सौ छे, એટલે અહીંયા આપણે એક હોય એની પાછળ મીંડ હોય ત્યારે ભાગાકાર કરવાની જરૂર નથી। મીંડા ગણી લો એક અને બે, તો અહીંયા છેલ્લેથી આપણે અંક લઈ લેવાનો એક ને બે એની આગળ પોઈન્ટ, તો આવી ગયો જવાબ ત્રણ ત્રણ પોઈન્ટ પંદર। જ્યારે ભાગાકાર કે ગુણાકાર હોય દસ સો હજાર કે દસ હજાર ગમે સંખ્યા સાથે એકની પાછળ મીંડું ગમે એટલા મીંડા હોવા જોઈએ ત્યારે આપણો જવાબ સાવસેલો પડે। તો આ દાખલો પણ ગણી જોઈએ આપણે, કેટલા છે બે પોઈન્ટ એકત્રીસ, બસો એકત્રીસ પોઈન્ટ પાંચ, બસો એકત્રીસ પોઈન્ટ પાંચ। તો આપણે પોઈન્ટ દૂર કરીશ, પોઈન્ટ પછી કેટલા અંક છે એક જ અંક, તો બે એકત્રીસ છેદમાં પાંચ છેદમાં લઈ ગયા દસ, ભાગાકારનો ગુણાકાર અને છેદમાં કંઈ નહીં તો કેટલા હોય એક, તો એનું વ્યસ્ત કર્યું એકના છેદમાં સો। તો એકના છેદમાં સો આવ્યા, હવે આપણે શું કરી ત્રેવીસ સો પંદર ગુણ્યા એક, તો આપણે આવે ત્રેવીસ સો પંદર, દસ ગુણ્યા સો તો કેટલા થશે એક હજાર, કેટલા થાય એક હજાર। હવે કેટલા મીંડા છે એક બે ત્રણ, હવે ભાગાકાર કરવાની જરૂર નથી, એક બે ત્રણ ઉપર ને ગણી લેવાના, એક બે ને ત્રણ અહીંયા પોઈન્ટ મૂકી દેવાનો, ક્યાં મૂકવાનો અહીંયા, તો કેટલા આવે બે પોઈન્ટ ત્રણસો ને પંદર આવતો તો આપણો જવાબ। હવે બે પોઈન્ટ ત્રણસો પંદર આપણે એટલે ગણતરી કરવાની પણ જરૂર ન પડે, સીધો જવાબ આવી જાય। એના પછીનો પોઈન્ટ જોઈએ આપણે, દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર, તો આ કેવી સંખ્યા છે દશાંશ સંખ્યા, ને આ કેવી સંખ્યા છે પૂર્ણ, તો દશાંશ સંખ્યાનો પૂર્ણ સંખ્યા વડે ભાગાકાર। તો જોઈએ આપણે પાંત્રીસ, પહેલાં આપણે પોઈન્ટ દૂર કરી, તો કેટલા પોઈન્ટ પછી એક છેદમાં લખશે દસ, એટલે ત્રણસો ને સત્તાવનના છેદમાં દસ, ભાગાકારનો ભાગાકારનો શું કરી નાખી ગુણાકાર, ભાગાકારનો ગુણાકાર, છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય એક હોય, તો આનું શું થઈ જાય એકના છેદમાં ત્રણ, એનું થઈ ગયું વ્યસ્ત ભાગાકારનો ગુણાકાર, તો એના પછીનું પદ શું થઈ ગયું વ્યસ્ત, છેદમાં કાંઈ ન હોય તો એક, એક આપણે શું કામ લીધા તો આનું વ્યસ્ત કરી, તો એના અંશમાં કાંઈ લખવું પડે। હવે જોઈ ત્રણસો સત્તાવનના છેદમાં દસ ગુણ્યા એકના છેદમાં ત્રણ, તો આપણે આને આવી રીતે લખી નાખી વચમાં ગુણાકાર, ત્રણસો સત્તાવન ગુણ્યા એકના છેદમાં દસ ગુણ્યા ત્રણ। હવે કોઈ ઉડે છે, હા ત્રણસો સત્તાવનથી ત્રણ વડે ઉડે છે, ત્રણસો સત્તાવનથી ત્રણ વડે ઉડે છે, તો આપણે ભાગાકાર કરીને જોઈ લઈ ત્રણસો ને સત્તાવન ભાગ્યા ત્રણ, આપણે એનો ગુણાકાર નહીં કરી પણ આની સાથે ભાગશે એટલે આપણે ભાગાકાર સેલો પડે ત્રણ, તો ત્રણના ગણ્યામાં પાંત્રીસ અથવા પાંત્રીસ નીચેની સંખ્યા કઈ આવે છે, તો અગિયાર તેરી તેત્રીસ, કઈ આવે છે અગિયાર તેરી તેત્રીસ, પાંત્રીસમાંથી તેત્રીસ જાય તો કેટલા વધશે, પાંત્રીસમાંથી તેત્રીસ જાય તો વધે બે, ઉપરથી ઉતાર્યા સાત, હવે નવ તેરી સત્યાવીસ, શૂન્ય શૂન્ય આવી ગયા કેટલા આવ્યા ઓગણીસ, એકસો ને ઓગણીસ, તો ત્રણ અને ત્રણસો સત્તાવન ઉડી ગયા, અહીંયા કેટલા વધે એકસો ને ઓગણીસ, એકસો ઓગણીસ તેરી ત્રણસો ને સત્તાવન, એટલે આ બંને સંખ્યા ઉડી ગઈ, અહીંયા કોણ વધ્યું એકસો ને ઓગણીસ, એકસો ને ઓગણીસ એકુ તો થાય એકસો ને ઓગણીસ, છેદમાં કેટલા વધ્યા દસ, હવે આપણે એને ભાગાકાર આવડે જ છે, છેદમાં દસ છે એટલે અહીંયા આપણે પોઈન્ટ મૂકી દેશી, એક શૂન્ય છે એટલે એક અંકની આગળ પોઈન્ટ, તો આપણો જવાબ શું આવે અગિયાર પોઈન્ટ નવ। ચાલો એના પછી જોઈએ આપણે પચીસ પોઈન્ટ પાંચ ભાંગ્યા ત્રણ, પચીસ પોઈન્ટ પાંચ ભાંગ્યા ત્રણ, હવે આપણે શું કરી તો પોઈન્ટ દૂર કરી, પચીસ એટલે બસો ને પંચાવનના છેદમાં કેટલા આવે દસ, ભાગાકારનો ગુણાકાર, છેદમાં કાંઈ ન હોય તો કેટલા હોય એક, એક આપણે શું કામ અત્યારે લખી છીએ તો આ ભાગાકારનો વ્યસ્ત કરીએ આનું શું થશે વ્યસ્ત થશે, એટલે શું થશે એકના છેદમાં, એકના છેદમાં ત્રણ, તો આપણે એનો ગુણાકાર નહીં કરી પણ આવી રીતે લખી નાખશે બસો ને પંચાવન ગુણ્યા એક એના છેદમાં
दस गुणिया त्रण, दस गुणिया त्रण। हवे जोई 255 गुणिया एक, हवे आनो उड़े छे आपणे 255 थी 3 वडे उड़शे तो आपणे शुं करशी, तो 255 नो 3 वडे भागाकार करी नाखशी 255 नो, तो कई संख्यामां आवे छे 7 तेरी 21 अने 8 तेरी 24, तो 8 तेरी 24 25 वाली 24 तो वैधा एक ऊपर से उतारा 5, 5 तेरी 15 તો અહીંયા આવી ગયું શું ન્યાય કેટલા આવ્યા 85, તો 85 તેરી 255, 85 ને 3 વખત ગુણો કેટલા મળે આપણે ને 255 મળે, અહીંયા કેટલા વધ્યા એક વધ્યો 85 વધ્યા, 85 એકુ 85 અને છેદમાં કેટલા વધ્યા 10, ચાલો હવે જોઈ છેદમાં 10 છે 85 નો 10 વડે ભાગાકાર કરો એટલે અહીં આપણે પોઈન્ટ મૂકવાનો રહે કારણ કે એક મિંડું છે એટલે એક અંકની આગળ પોઈન્ટ 8.5 આપણો જવાબ છે। તો એના પછીનો દાખલો 43.15 ભાગ્યા 5, તો આપણે પોઈન્ટને દૂર કરશે 43.15 નાચીને પોઈન્ટ પછી કેટલા અંક છે 2 અંક, તો છેદમાં લાગશે 100, ભાગાકારનો શું કરી ગુણાકાર, છેદમાં કાંઈ ન હોય તો 1, તો શું થશે 1/5, 1/5 આવ્યા, ચાલો આપણે લખી નાખીએ 43.15 ગુણ્યા 1 એના છેદમાં 100 ગુણ્યા 5। હવે 43.15 છે એ 5 વડે ઉડશે, તો આપણે 43.15 નો 5 વડે ભાગાકાર કરી નાખી 43.15 ભાગ્યા 5, તો 8/5 40, 43માંથી 40 જાય તો કેટલા વધશે 3, ઉપર ઉતાર્યો 1, 6/5 30, 31માંથી 30 જાય તો કેટલા વધ્યા 1, ઉપર ઉતાર્યા 5, હવે 5/13 15, 15માંથી 15 જાય તો 0, અહીંયા કેટલા આવ્યા 863, તો 863ને આપણે 5 વાર ગુણશી એટલે આપણને કેટલા મળશે 43.15 4,315, તો આપણે ઉડાડી દઈ 863/50 43.15, 863 ગુણ્યા 1 તો કેટલા આવે 863, છેદમાં કેટલા આવ્યા 100। હવે 1 અને 2 મીંડા છે તો આપણે કરીને 1 અને 2, તો પોઈન્ટ અહીંયા આવશે તો કેટલા આવે 8.63, આ છે આપણો જવાબ। ચાલો એના પછી ચોથો દાખલો 82.44, તો પોઈન્ટને દૂર કરશી તો 8,244 ના છેદમાં 100, શું કામ પોઈન્ટ પછી કેટલા અંક છે 1 અને 2, તો છેદમાં મૂકા 100, ભાગાકારનો ગુણાકાર, તો એનું થઈ જશે 2, છેદમાં કાંઈ નહીં તો કેટલા હોય 1, તો આપણે મૂકશી 1/6, લખી નાખી 82.44 × 1/100 × 6, હવે 844 છે 8,244 જે છે એ 6 વડે ઉડશે, તો ચાલો એનો ભાગાકાર કરી નાખીએ આપણે 82.44 × 6, તો 6 × 1 = 6 × 6, 8 × 3 = 6, 8 × 6 ગયા કેટલા વધ્યા 2, ઉપર ઉતાર્યા 2, હવે 6 × 3 = 18, 22 × 18 ગયા કેટલા વધ્યા 4 વધ્યા, ચાલો ઉપર ઉતાર્યા 4, હવે કઈ સંખ્યા આવે છે 6 × 6 = 36, 6 × 7 = 42, 6 × 7 = 42, 44 × 42 જાય તો કેટલા વધશે, તો વધશે 2, ઉપરથી ઉતાર્યા 4, 6 × 6 = 24, 24 × 24 જાય તો કેટલા વધશે 0, અહીંયા કેટલા આવ્યા 1374, તો 1374 વડે ગુણ્યા 6 કરશે એટલે આપણે 82.44 ઉડી જશે, તો આપણે લખશે અહીંયા 1374 છક 8,244, તો ઉડી ગઈ તે સંખ્યા। તો ઉપર કેટલા વધ્યા 1374, 1374 એકુ તો 1374,
ને છેદમાં કેટલા વધ્યા 100 ચાલો હવે 1 ને 2 તો અહીંયા 1 અને 2 તો કેટલા આવશે 13.74 આ છે આપણો જવાબ તો આવી રીતે આપણે દરેક સંખ્યાના ગુણાકાર ભાગાકાર કરી શકીએ છીએ તો આના માટે ગુણાકાર ને ભાગાકાર ઘડિયા બધું આપણે આવડવું જરૂરી છે આપણે દશાંશ સંખ્યાનો કોઈ પણ સંખ્યા સાથે ભાગાકાર કરી શકીએ છીએ